આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સમગ્ર દેશ રામલલાના આગમનને લઈને આતુર છે અને રામમય બન્યો છે ત્યારે દર્ભાવતી ડભોઈની જનતા પણ રામ ભક્તિમાલીન બની છે આજે જયારે અયોધ્યા ખાતે રામલલાના આગમનની ઘડીઓ ગણાતી હોય ત્યારે અયોધ્યા ખાતે ઓગણીસો નેવ અને બાણું માં

બાવિસમી જાન્યુઆરીના દિવસે ગલીઓ ગલીઓમાં જય શ્રી રામના નાદ ગુંજશે ત્યારે પૂર્વ સંધ્યાએ પણ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બલિદાન આપ્યું હતું તેવા ડભોઈ તાલુકાના એકસો ત્રીસ ઉપરાંત કાર સેવકો કે જેમને રામ મંદિર માટે સેવા આપી તેવા હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર સેવકોનું ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત પુરાણી સ્વામી હરિધામ છોકડા શ્રીજી સૌરભ સ્વામી પરમ પૂજ્ય એક શ્રી સુદર્શનાચાર્ય મહારાજ સાધુ સંતો અને આગોવાની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજવામાં આવ્યો આવતીકાલે ભગવાન રામ અયોધ્યામાં બિરાજવાના છે અને એના કારણે સમગ્ર દેશ અને દુનિયાના તમામ હિન્દુઓમાં એક નવી ચેતના નવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે એના જ ભાગરૂપ આજે દર્ભાવતી નગરીમાં આવતીકાલે પ્રતિષ્ઠા છે પણ આજે જ કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું સંતોના આશીર્વાદ મેળવવામાં આવ્યા અને સમગ્ર નગરીને રામમય બનાવવા માટે યુવાનો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે બાઇક લઈને ભગવાન રામના ધ્વજ લઈને યુવાનો બહાર નીકળ્યા છે હું આ તમામને શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું આવતીકાલનો દિવસ સમગ્ર દેશ અને દુનિયાના હિન્દુઓ માટે બહુ ગૌરવવંતો દિવસ છે ત્યારે ચૌદ વર્ષના વનવાસ પછી ભગવાન રામ અયોધ્યામાં પધાર્યા હોય ને આપણે દિવાળી તરીકે આટલા વર્ષોથી ઉજવીએ છીએ પાંચસો વર્ષના અંતરાલ બાદ ભગવાન રામ નિ મંદિરમાં બિરાજતા હોય એમની પ્રતિષ્ઠા થતી હોય ત્યારે એ દિવસ આપણે માટે મોટી દિવાળી તરીકે ઓળખાય ત્યારે આવતીકાલે આપણે આપણા ઘર આપણા નગર આપણા મોલ્લા આપણા શહેર મોટી દિવાળીની રીતે ઉજવીએ ભગવાન રામમય બનાવવા માટે જ્યારે યુવાનો બહાર નીકળ્યા છે ત્યારે આપણે પણ આપણા ઘરમાં ભગવાન રામની પૂજા કરીને દિવાળી જેવો માહોલ કરીએ એ જ અભ્યતના સાથે સૌને આવતીકાલના ભગવાન રામની પ્રતિષ્ઠાના દિવસની શુભેચ્છા પાઠવું છું અભિનંદન આપું છું